नमस्कार, न्यूज सिटी गुजराती में आपनु स्वागत छे अने आपनी साथे हूं छु मित्तल। सर्वप्रथम बात करीशु युवराजसिंहने हाजर थवा पर समन्सनी। तो भावनगर पोलीसनु युवराजसिंहने समन्स आजे बपोरे 12 वाग्या सुधीमां हाजर थवू पड़शे। युवराजसिंह सामेना आरोपनो जवाब रजू करवा माटे समन्स मोकलायो छे। डमी कांडमां केटलाक नाम छुपाववानो आरोप छे। युवराजसिंहे एसओजी खाते रजू करवा पड़शे जवाब। युवराजसिंहे पोलीस समक्ष रजू थता पहला जणाव्युं हतुं के तेओ पोलीसने सहकार आपशे अने हजु केटलाक कौभांडोनी माहिती पण आपशे। नोंधनीय छे के डमी कौभांडमां विद्यार्थी नेता युवराजसिंह पर गंभीर आरोप लगता खड़बड़ाट मची गयो छे। बिपिन त्रिवेदी नामना व्यक्तिए युवराजसिंह पर डमी कौभांड में नाम न लेवा माटे 1 करोड़ जेटला रूपया लीधा होवानो आरोप लगाव्यो छे अने जे बाद हवे आज युवराजसिंह पोलीस समक्ष हाजर थवाना छे। तो आज बपोरे 12 वाग्या सुधी में युवराजसिंहे हाजर थवू पड़शे कारण के समन्स मोकलायो छे। युवराजसिंहे एसओजी खाते जवाब रजू करवा पड़शे। जमी कौभांड में आज अनेक खुलासा थई शके छे। खास कर आज 160 की कलम मुजब आपने बोला छे। आप आरोपी पण नथी, फरियादी पण नथी अने आपना पर आक्षेपो लाग्या छे, शुं केवुं छे आपनुं? खास करीने जे पण आक्षेपो होय आक्षेपोनी सत्यता अने तथ्यता जाणવી જરૂરી છે। બીજું કે પોલીસ એમાં મને ક્રોસ વેરિફિકેશન કરવા માંગે છે। જે પણ એની પાસે માહિતી હોય, જે પણ બાબતો હોય એમાં મારી પર ક્વેશ્ચન આન્સર કરવા માંગે છે। તો અમે આ બાબતોમાં પણ લીગલ ફોર્મથી આગળ વધી રહ્યા છીએ। લીગલ ફોર્મથી પણ અમે આ વાતની સ્પષ્ટતા કરીશું અને ત્યારબાદ જે પણ અમારી પાસે આધારભૂત માહિતી હોય એમાં જે સત્યતા હશે, જે તથ્યતા હશે, જે સાચું હશે, જે ખોટું હશે એ તમામ બાબતો જે છે એમાં મૂકવાના છે। જે સાચું હશે એને સાચું કહીશું, જે ખોટું હશે એને ખોટું કહીશું। બાકી હવે ક્વેશ્ચન આન્સરિંગ એને કરવાના છે। પ્રશ્ન કેવા કરશે, શું એવિડન્સ લાવશે, શું મેન્યુપ્યુલેટ કરશે, શું બનાવટી ઊભું કરશે એ એના ઉપર છે। પણ અમે અમારી પાસે જે પણ માહિતી હશે એ માહિતી પણ રાખવાના છીએ, કેમ કે અમારી પાસે 24 MPAWની માહિતી પણ છે। બીજી અન્ય માહિતીઓમાં અમારી પાસે જે લોકો ડમી માર્કશીટ બનાવીને, બોર્ડ માર્કશીટ બનાવીને પોસ્ટ વિભાગમાં જે ભરતીઓ લાગે છે એની છે। બીજું કે શિક્ષણ જગતમાં જે BRC CRC કોઓર્ડિનેટની જે ભરતી લેવામાં આવે છે તેમાં અમારી પાસે 5 નામ શંકાના દાયરામાં છે, અમે એની પણ વાત કરવાના છીએ। બિપિન ત્રિવેદી આપની પર સણસણતા આરોપ લગાવ્યા છે, 55 લાખ, 45 લાખ, તે બાબતે શું કહેવું? ખાસ કરીને એને જે આરોપો લગાડ્યા હશે, બરાબર આરોપો લગાડ્યા છે તેની પાસે પણ એનું તથ્ય હોવું જોઈએ, એની પાસે પણ એના આધારભૂત પુરાવા હોવા જોઈએ અને જો એ બાબતો રજૂ કરવામાં આવે છે અથવા તો એ બાબતો જે છે તો તેમાં પણ અમે આ બાબતોમાં એને સાથે ક્રોસ વેરિફિકેશન પણ કરશું અને વાતને ખરેખર મુદ્દાથી ભટકાવવામાં જે રીતે આવી રહ્યો છે, જે રીતે રાજકારણ વહેંચી આવી રહ્યું છે એને પણ અમે બહુ ધ્યાનમાં રાખીને બેઠા છીએ। શા માટે? કારણ કે મૂળ મુદ્દો છે ડમી કાંડનો। છેલ્લા 11 વર્ષથી આ ડમી કાંડ ચાલે છે, તો 11 વર્ષથી ચાલે છે તો ખરેખર એ તપાસવા શું માગે છે? તપાસવા એ માગે છે કે યુવરાજસિંહે પૈસા ખાધા કે ના ખાધા, યુવરાજસિંહે કોઈના નામ છુપાવ્યા ન છુપાવ્યા, યુવરાજસિંહે હસમુખ પટેલને જ કેમ નામ આપ્યા, બીજા કોઈને કેમ નામ ન આપ્યા? ખરેખર આ મુદ્દો છે એના માટે કે મૂળ મુદ્દો એ છે કે 11 વર્ષથી આ ડમી કાંડ ચાલતું હતું અને સેંકડો લોકો અત્યારે સિસ્ટમનો ભાગ બની ચૂક્યા છે અને એવા ઘણા બધા લોકો ક્લાસમાં સુપર ક્લાસમાં અધિકારી થઈને બેઠા છે। મૂળ મુદ્દો એ છે, એટલે મૂળ મુદ્દાથી ધ્યાન ન ભટકે। ખોટાને સાચું, સાચાને ખોટું સાબિત કરી જ દેશે, કાલ હવે મને પણ આરોપી સાબિત કરી જ દેશે અને માનવવાળા માની પણ લેશે, પણ મૂળ વાત ડમી કાંડ થયું છે, ઘણા લોકો ખોટી રીતે નોકરી કરે છે, જે વાતમાં સત્યતા છે એ વાતની સત્યતા આજ નહીં તો કાલ હું હોઈશું કે હું નહીં હોય એ ચોક્કસપણે બહાર આવશે અને હું જ્યાં સુધી જીવું છું, જ્યાં સુધી જીવમાં જીવ છે ત્યાં સુધી તો હું આ બધા જ લોકોના નામ એ ઉજાગર કરવાનો છું। મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। કેબિનેટની બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાશે। ડમીકાંડ મામલે પણ કેબિનેટમાં ચર્ચાની શક્યતા છે। રાજ્યમાં ઉનાળુ સિઝનમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરાશે। તો માવઠાથી ખેડૂતોને નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો આજે મહત્વની જે બેઠક મળી રહી છે અનેક મુદ્દાઓની ચર્ચા થશે, આ સાથે જ ડમીકાંડ મુદ્દે પણ આજે ચર્ચા થઈ શકે છે। તો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। મયુર, આજે જે બેઠક મળી રહી છે કેબિનેટ બેઠક, કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે, શું વધારે ભાર મુકાઈ શકે છે? જી બિલકુલ,
बिल्कुल, मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता में आ कैबिनेट बैठक मिली रहेगी है। खास कर मुख्य एजेंडा जो बात कर तो राज्यनी अंदर जो नवी शिक्षण नीति हमें लागू थवानी है, तो तेने लईने ज्ञान सेतु प्रोजेक्ट है तेनी अंदर संचालक मंडल साथ विसंगतताओं जोवा मळी रहेली छे। संचालक मंडल साथ शिक्षण विभागे तबक्कावार बैठक पण करेली हती ने हवे आज अंगे जे छे ते रिव्यू अने समीक्षा आ कैबिनेट बैठकनी अंदर करवामां आवशे। कई रीते नवी शिक्षण नीति लागू करवी ने ज्ञान शक्ति प्रोजेक्ट छे तेने कई रीते लागू करवो ते अंगे चर्चा करवामां आवशे। ते उपरांत जो वात करवामां आवे तो हाल जे रीते भावनगरनी अंदर डमी उम्मीदवार कौभाड चाली रहेलू छे, तो आ डमी उम्मीदवार कौभाड़नी अंदर केवा प्रकारनी प्रोग्रेस छे अने केवा प्रकारे कार्यवाही थई रहेली छे ते अंगे गृह विभाग पोतानो रिपोर्ट आ कैबिनेट बैठकनी अंदर आपे अने ते अंगे गृह राज्य मंत्री चर्चा करे तेवी शक्यताओ पण लागी रहेली छे। ते उपरांत जो वात करे तो उनाळानुं सीजन चाली रहेली छे, एप्रिल महीनो चालू थई गयेलो छे, एटले राज्यनी अंदर वर्तमान पाणीनी स्थिति अने घासचारानी स्थिति केवा प्रकारनी छे, पीवाना पाणीनी समस्या कया कया विस्तारमां छे, आ तमाम मुद्दाओ छे ते अंगे चर्चा करवामां आवशे। ते उपरांत राज्य सरकारना महत्वाकांक्षी जे प्रोजेक्टो छे ते अंगे पण चर्चा कैबिनेट बैठकमां करवामां आवशे। बिल्कुल, अने आ साथे जे पण वावठाना कारणे नुकसान थयुं छे खेडूतोने तेना मुद्दे पण महत्वनी चर्चा करवामां आवी शके छे, तो ए विषे पण जणावशो, कारण के अनेक खेडूतो एवा छे के जे वर्तनी पण मांगणी करी रह्या छे। बिल्कुल, जे रीते मार्च महीनानी अंदर राज्यना 14 जिल्लानी अंदर वरसाद थयेलो हतो, अलग अलग विस्तारोनी अंदर मावઠું એ પડેલું હતું, જેના કારણે કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું। કૃષિ વિભાગે સર્વે કરેલો હતો, તેની અંદર 200 કરોડથી વધુનું જે નુકસાન છે તે થયેલું છે। કૃષિ વિભાગના જે નિયમો છે તે પ્રમાણે 33% થી વધુ નુકસાન થયેલું હોય તો વળતર પેટે ખેડૂતોને રકમ ચૂકવવાની હોય છે, ત્યારે આ કિસ્સાઓની અંદર પણ 33% થી વધુ નુકસાન એ નોંધાયેલું છે જુદા જુદા જિલ્લાઓની અંદર, અને સાથે જ બાગાયતી જે પાકો છે તે અંગે પણ કૃષિ વિભાગે પોતાનો સર્વે હાથ ધરેલો હતો। હવે બાગાયતી પાકોનો સર્વે પણ પૂર્ણ થવાને આરે છે, ત્યારે રાહત પેકેજ કેવા પ્રકારનું આપવું તે અંગે પણ આ કેબિનેટ બેઠકની અંદર મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ છે જે કેબિનેટ બેઠક મળવાની છે, અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે, પાણી અને ઘાસચારાની સ્થિતિની પણ સમીક્ષા થશે, તો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાશે। પંચમહાલના કાલોલના બાકરોલ વસાહતમાં ખેલાયો ખૂની ખેલ, પતિએ એક વ્યક્તિની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। વિક્રમ રાઠવા નામના વ્યક્તિએ તેની પત્ની સાથે આડા સંબંધ રાખનાર વ્યક્તિને લોખંડના દાંત માથાના પાછળના ભાગે મારી અને હત્યા કરી નાખી હતી। કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાંતિજના ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા છે। જી હા, લીમલા વડાવાસા રોડ પર આવેલા ફાર્મ હાઉસ પર 7.14 લાખના સોના ચાંદીના દાકીના ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। તસ્કરો મકાનમાં ઘૂસી ઉપરના માળનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તિજોરીના તાળું તોડી 70,000 રોકડા તેમજ 12 તોલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા। ચોરી અંગે ફાર્મ હાઉસના માલિકે પોલીસને જાણ કરી હતી। પ્રાંતિજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં પ્રથમવાર ડુંગરમાં બની રહી છે બુલેટ ટ્રેન માટે ટનલ। જી હા, વલસાડના જરોલી ગામની ગુજરાતમાં એક નવી ઓળખ। પર્વતની વચ્ચેથી સડસડાટ પસાર થશે બુલેટ ટ્રેન। એ દિવસો હવે દૂર નથી કે જ્યારે દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન બુલેટની ગતિએ દોડતી દેખાશે। ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અહીં પર્વતમાંથી બુલેટ ટ્રેન પસાર થશે। નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે।
जरोली गाम समग्र गुजरात में एक नवी ओळख पामी रह्यु। गुजरात महाराष्ट्र वच्चे नेशनल हाईस्पीड रेल कोर्पोरेशन द्वारा बुलेट ट्रेन प्रोजेक्ट की कामगिरी फूल स्पीड में चाली रही है। बुलेट ट्रेन प्रोजेक्ट में वलसाड़ जिल्लाना उमरगाम तालुकाना जरोली गाम में समग्र गुजरात में एकमात्र डूंगर में टनल बनाने बुलेट ट्रेन पसार कर 350 मीटर लांबी पर्वतीय टनल बनाने कामगिरी हाल पूरजोश में चाली रही है। अंदाजित 350 मीटर लांबी आ टनल अत्यार सुधी में 67 मीटर की कामगिरी पूर्ण कर टनल बनावा माटे ब्लास्ट की मदद ले उपरांत भारे मशीनरी द्वारा ड्रिलिंग की कामगिरी कर दैनिक 100 થી વધુ श्रमिकों रात दिवस काम करे पहाड़ वच्चे टनल बनावा माटे 100 થી વધુ श्रमिकों जोड़ाया है। महत्वनु छे के अत्यार सुधी 50% कामगिरी पूर्ण करवामां आवी छे। करिए तो राजकोट जामनगर हाईवे पर अकस्मात थयो छे। पटदारी पासे ट्रेक्टर अने कार वच्चे अकस्मात थयो। वहेली सवारे अकस्मात थयो, जे अकस्मात में 4 લોકોના मौत निपजा छे। राजकोटनी आ घटना के ज्यां गंभीर अकस्मात थयो छे, जामनगर हाईवे पर आ गंभीर अकस्मात जेमां 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે। ટ્રેક્ટર સાથે અકસ્માત થયો છે। મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હાર્દિક, અકસ્માત કઈ રીતે થયો અને હાલ શું હાલત ત્યાંની? હાલ જે છે, આજે રાજકોટમાં વહેલી સવારે રાજકોટ નજીક આવેલા સરગડી અને પડદરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે કાર છે એ રાજકોટથી પડદરી તરફ જઈ રહી હતી, જ્યારે સામે તરફથી જે છે ટ્રેક્ટર આવી રહ્યું હતું। આ બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 4 લોકોના જે છે મૃત્યુ નિપજ્યા છે, જેમાં 3 લોકો છે એ રાજકોટના છે અને 1 જે છે અન્ય વિસ્તારના છે। હાલ આ ઘટના બાદ મૃત્યુ થતા જે છે મૃતકોને પડદરી પીએમ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ ત્યાં પોસ્ટમોર્ટમની જે છે કામગીરી ચાલી રહી છે। પરંતુ આ અકસ્માત એટલો ગંભીર હતો કે જે કાર છે કારને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। કારના ખૂંપચા નીકળી ગયા હતા, તો સાથે ટ્રેક્ટરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આ ઘટનાથી કહી શકાય કે જે છે મૃતકના પરિવારજનોમાં પણ એક અત્યારે આક્રંદ છવાયો છે। જે છે અત્યારે આ ઘટના બનતા પડદરી વિસ્તારમાં પણ એક શોકનો લાગણી જોવા મળી રહી છે। જી બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ। તો હાલ જામનગર હાઈવે પરનું આ ગંભીર અકસ્માત કે જ્યાં 4 લોકોના મોત નિપજ્યા છે, ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અમરેલીમાં લાયન શો નો વીડિયો વાયરલ થયો છે। વન વિભાગના ટ્રેકર અને ગાર્ડે ગાંધીનગરથી આવેલા મહેમાનો માટે લાયન શો કર્યો। ગાંધીનગર પાસિંગની કાર અને 2 બાઇક પણ વાયરલ વીડિયોમાં કેદ થયા છે। ગીરનું ઘરેણું ગણાતા સિંહોના ખુલ્લેઆમ લાઈવ શો થઈ રહ્યા છે। સિંહોના વિસ્તારમાં વન વિભાગ દ્વારા આજ સિંહોના લાઈવ શો થવાની ચર્ચાઓ ઉઠી છે। સિંહ પજવણી સામે અન્ય લોકો પણ દંડ ગામતું વન વિભાગ કર્મીઓ સામે પગલાં ભરે તેવી સિંહ પ્રેમીઓની માંગ છે। આ વિડીયો સામે આવતા જ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફએ એસીએફને તપાસ સોંપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તો હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અમરેલીનો ગાંધીનગરથી આવેલા મહેમાનો માટે આ લાયન શો કરાયો, લાયન શોનો વિડીયો વાયરલ થયો છે। જોકે હાલ તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હાલ પ્રાણી પ્રેમીઓમાં નિરાશતા જોવા મળી રહી છે। રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર, શહેર ભાજપમાં થઈ શકે છે ધરખમ ફેરફાર। પ્રદેશ ભાજપે વોર્નિંગ આપી હોવાની શક્યતા છે। 1.5 વર્ષ પહેલા યુનિફોર્મ કૌભાંડ થયાની આશંકા, શહેર પ્રમુખને જાણ કરવા છતાં કાર્યવાહી કેમ ન કરી? ગઈકાલે શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા હતા, શિક્ષણ સમિતિને ઘર ભેગી કરી શહેર ભાજપના નેતાઓને વોર્નિંગ અપાઈ છે। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે શહેર પ્રમુખે કાર્યવાહી ન કરતા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યવાહી કરી છે। સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાઈ ગયા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। રાજકોટના રાજકારણમાં મોટા ફેરફારની શક્યતા, હાલ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું આપને વિગત મળી રહી છે? ચોક્કસથી, ગઈકાલે જે છે શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા અને આ જે છે રાજીનામા આપતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે। હાલ જે છે વાત કરવામાં જઈએ તો શિક્ષણ સમિતિ બાદ હવે શહેરનું જે સંગઠન છે તેમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે। હાલ આપણી સાથે જે છે કોંગ્રેસના આગેવાન છે, શહેર કોંગ્રેસના પ્રમુખ પણ છે, આપણે એમની સાથે પણ સીધી વાત કરીશું। શું કહેશો, ગઈકાલે જે રીતના શિક્ષણ સમિતિ દ્વારા રાજીનામા અપાયા છે, તમે કઈ રીતના આખી ઘટનાને જોવો? જે રાજીનામા આપ્યા કે જે બહુમતી કોર્પોરેટર નથી એના જે
જે વધારે હતું એના હિસાબે આ ગમે તે રીતે કરીને સત્તાને મત કરીને આ લોકોએ ગમે એ કરીને ભ્રષ્ટાચાર કરી એના હિસાબે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હોય એના હિસાબે એ લોકોને એટલે અમે રાજીનામા આપવા પડ્યા. આક્ષેપો થયા છે વગર ટેન્ડર વગર અત્યારે ટેન્ડર વગર સભ્ય છે આ કઈ રીતે આપવામાં આવ્યું છે? મોસાળે મા પીરસનાર કહે છે ને એમ જેમ બહુમતના જોરે લોકોએ જે મેન્ડેટ દીધો છે એ મેન્ડેટ એટલે દીધો છે કે એની સુખાકારી વધે, એમના છોકરાઓને વગર હેરાનગતિએ વગર ડોનેશને એડમિશન મળે, વગર ફીએ ભણવા મળે. પરંતુ આ સત્તાના મદમાં બેઠેલી સરકાર આરટી હેઠળના જે અત્યારે નિયુક્તિ કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટિઝમ તરફ જઈ રહ્યા છે અને સરકારી સ્કૂલોની હાલત જુઓ, એની ભરતીઓની હાલત જુઓ, પ્રાઇવેટને જેને આખું મોકળું મેદાન દેવાની પ્રોસીજર કરતા હોય એવું લાગે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિશે શું કહેશો? કારણ કે વારંવાર વિવાદ. હું પણ એક વખત કોર્પોરેશનનો સદસ્ય રહી ગયેલો છું. નગર સદસ્ય જે આ શિક્ષણ સમિતિમાં નિયુક્તિ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એવું હોવું જોઈએ કે એનાથી વાકેફ હોવા જોઈએ, નોલેજેબલ હોવા જોઈએ, એવા વ્યક્તિઓની નિયુક્તિ હોવી જોઈએ. પરંતુ આ સત્તામાં બેઠેલી સરકારના જે નિયુક્તિ થાય છે એ ભ્રષ્ટાચાર કરવા માટે ટેવાયેલા અથવા તો એમાં કામ લાયક હોય એની જ ભરતીઓ કરવામાં આવે. ખાસ 1.5 વર્ષ પહેલા એક યુનિફોર્મ કૌભાંડ પણ સામે આવ્યું હતું, કહી શકાય એને લઈને કંઈક ને કંઈક કાર્યવાહી થઈ? મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે ભ્રષ્ટાચાર ધીમો કે ઓછો પડ્યો હોય ને એવું લાગે છે. જો એ ભ્રષ્ટાચારના લીધે કરવામાં આવ્યું તો ઇન્સ્ટન્ટ ત્યારે જ આ નિર્ણય આવી જવો જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક હવે એની અંદરનો પોલિટિક્સનો ભાગ હોય કે હવે તમારા માણસો નહીં અમારા માણસો હોય, પણ આ ભ્રષ્ટાચાર છે એને તો છાવરવાની જ વાત છે. તમે આટલા સારા સભ્ય એ પણ રજૂઆત કરી છે કે હવે તેમના માણસો બેસાડવામાં આવશે, એટલે અંદરખાને જ ક્યાંક આંતરિક જૂથવાદ હોઈ શકે છે? યસ, આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. પરંતુ અત્યારે જે એક સરમુખત્યાર શાહી વલણ આ બિલકુલ. હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો શહેર પ્રમુખને જાણ કરવા છતાં કાર્યવાહી કેમ ન કરી? હાલ સૌથી મોટો એ જ સવાલ છે. પ્રદેશ ભાજપે વોર્નિંગ આપ્યું હોવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. જોકે ભાજપમાં શહેર ભાજપમાં મુદ્દરકમ ફેરફાર થઈ શકે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. તા બદલવાની કામગીરી શરૂ. ડેમ ખાલી કરવા માટે નદીમાં પાણી છોડવાની શરૂઆત. માજમ ડેમમાંથી 12 દિવસ સુધી 200 થી 1000 ક્યુસેક પાણી છોડાશે, જેને લઈને નદી કિનારે આવતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ગામડાઓને કરાયા સતર્ક. પાણી છોડાતા ભર ઉનાળે માજમ નદી 2 કાંઠે વહેતી થઈ. ગોધરા શહેર નજીક આવેલા ભામૈયા ગામમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન. રહીશો કુવામાંથી પાણી લાવવા મજબૂર. નળમાં 1 પણ દિવસ પાણી ન આવ્યાનો દાવો. પાટણના સંતલપુરમાં પશુપાલકો પર અણધારી આફત. ધોકાવાડા ગામની સીમમાં એરંડાના પાન ખાતા 15 ગાયોના મોત. અન્ય 60 જેટલી ગાયો બીમાર પડતા પશુ ચિકિત્સકોની ટીમ થઈ દોડતી. પશુ ચિકિત્સકની ટીમોએ તાત્કાલિક સારવાર આપી 45 જેટલી ગાયોને બચાવી. ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે મૃત ગાયોનો કરાયો યોગ્ય નિકાલ. એક સાથે 15 ગાયોના મોતથી સમગ્ર પંથકમાં મચી ચકચાર. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં રાત્રે 2 આખલાઓએ બજારને લીધી બાનમાં. 1.5 કલાક સુધી રસ્તાની વચ્ચે ઝઘડો થતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા. અડફેટે આવતા એક યુવક થયો ઘાયલ. ખાણીપીણીની રેકડીઓ પર પણ મચી નાસભાગ. બનાસકાંઠાના ચિત્રાસણી પાસે કતલખાનાને લઈ જવાતા પશુઓનું રેસ્ક્યુ. 150 પશુઓ ભરેલ ગાડી રોકવતા જીવદયા પ્રેમીઓ પર ખાટકીઓએ કર્યું ફાયરિંગ. પોલીસ અને જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી 10 થી વધુ ગાડી ઝડપી હાથ ધરી કાર્યવાહી. નવસારીમાં સગર્ભા અને ધાત્રી માતાઓને અપાતી તુવેરની દાળમાં જીવાત. આ સુંદર ગામની
આંગણવાડીમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 3 મહિનાથી આવેલી દાળ તેલ અને ચણા આપવાનો ઓર્ડર ઉચ્ચ અધિકારીએ ન કરતા પડી રહેલ અનાજ સડ્યું. મહેસાણાના નંદાસણ કડી વચ્ચે જાહેર રસ્તા પર મળી આવ્યો મેડિકલ વેસ્ટ. મોટી માત્રામાં મલ્ટીવિટામિનની બોટલો મળી. સ્થાનિકો જાહેરમાં મેડિકલ વેસ્ટને લઈને આરોગ્યને નુકસાન થવાની વ્યક્ત કરી આશંકા. કેરપોર સરસવ રોડ પરથી પણ મળી આવ્યો એક્સપાયરી ડેટવાળી સિરપનો જથ્થો. ગેરકાયદેસર રીતે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા લોકો સામે કાર્યવાહી, સ્થાનિકોની માંગ. જામનગરમાં મેડિકલ એજન્સીમાં આરોગ્ય વિભાગની ફૂડ શાખાના દરોડા. મેડિકલ એજન્સીઓમાં લોકોને આપવામાં આવતી મલ્ટીવિટામિન અને એલ સપ્લિમેન્ટના 2 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા. જૂનાગઢમાં સરસઈના સરપંચ અને ઉપસરપંચ સસ્પેન્ડ. સ્થાનિક મહિલા પર 8 થી 10 મહિના દુષ્કર્મ આચરી ફોટા કર્યા હતા વાયરલ. સરપંચ અને ઉપસરપંચને જેલના હવાલે કરાતા જિલ્લા વિકાસ અધિકારીઓએ બંનેને કર્યા સસ્પેન્ડ. ધોરાજીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે છેડછાડ. પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થતા લોકોમાં નારાજગી. 3 દરવાજા વિસ્તારમાં મૂર્તિ સાથે ટીખળખોરૂની કરતૂત. સીસીટીવી ફૂટેજ ટ્રેક કરી ટીખળખોરૂને પકડવાની માંગ. બોટાદના રેલવે સ્ટેશન પર ડેમો ટ્રેનમાં લાગી આગ. આગનું કારણ જાણવા એફએસએલ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે. જોકે હજી આગનું કારણ નથી જાણવા મળ્યું. સોમવારે બોટાદ ધાંગધ્રા ડેમો ટ્રેનમાં લાગી હતી આગ. ખેડા જિલ્લામાં આવેલી મૂળજી દેસાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો લાભ દર્દીને મળે તે માટે ધારાસભ્ય પંકજ દેસાઈની રજૂઆત. કિડની હોસ્પિટલમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ રજૂઆત કરી. હોસ્પિટલ તંત્રએ આયુષ્યમાન કાર્ડ અમલી કરવા અંગે આપી મૌખિક માહિતી. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં સર્જાયો ચોમાસા જેવો માહોલ. સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો. આ દ્રશ્યો સુરતના પલસાણાના છે. પલસાણાના ચલથાણ, વરેલી, કરણ, કડોદરામાં ગાજવીજ સાથે માવઠું પડ્યું. આકાશી આફત આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. શેરડી, ભીંડા, વાલોળ જેવી શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ સેવાય. આ ઉપરાંત શેરડી તેમજ અન્ય ભીંડા, વાલોળ જેવા શાકભાજી પકવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા. આ તરફ મહુધા પંથકમાં પણ મેઘાવી માહોલ સર્જાયો. પલસાણા બાદ મહુવામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. કાળા ડિબાંગ વાદળો સાથે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વીજળી અને કડાકા ભડાકા સાથે મહુવા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. માવઠાને કારણે ડાંગર અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત. વેલકમ બેક. મહત્વના સમાચારો પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વલસાડના નાના પૌંઢામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જિલ્લાના કપરાડા અને આસપાસના વિસ્તાર તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. તો આમ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ફોનલાઇન પર સંવાદદાતા વરસી વાઠીર જોડાઈ ગયા છે. વરસી, જે પ્રમાણે વાત કરવામાં આવે વરસાદની પણ આગાહી છે અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો, કઈ કઈ જગ્યાએ વરસાદ નોંધાયો છે? જી બિલકુલ મિત્તલ, જે રીતે હવામાન વિભાગે આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેના પગલે આજ સવારથી જ વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વલસાડ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને જિલ્લાના કપરાડા તાલુકાના જે છેવાડાના વિસ્તાર છે, નાના પોંડા અને કપરાડા પ્રોપર અને આજુબાજુનો જે પહાડી વિસ્તાર છે ત્યાં આગળ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે નાના પોંડાની અંદર ધોધમાર વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સાથે જ સંપ્રદેશ દાદરનગર હવેલીના પણ સેલવા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે ત્યાં વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા છે. હજુ પણ આગામી સમયમાં આ રીતના વાતાવરણમાં બદલાવની જે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એને લઈને ખેડૂતોના જીવ અધર છે. મિત્તલ બિલકુલ આભાર માહિતી બદલ. તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને વલસાડના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં વીજળી પડતા એક યુવકનું મોત નિપજ્યું છે. કામરેજના ડુંગર ચીખલી ગામે વીજળી પડી છે અને 3 લોકો નીલગીરીના ઝાડ નીચે ઉભા હતા. વરસાદથી બચવા નીલગીરીના ઝાડ નીચે 3 લોકો ઉભા હતા. એક જ દિવસમાં 2 અલગ અલગ ઘટનામાં 2ના મોત નિપજ્યા છે.
બારડોલી કામરે ચોલપાડમાં વીજળી પડી અને આ વીજળીની ઘટના સામે આવી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.